હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં. આજે હું તમને ગોળ આંબલીવાળી ગુજરાતી દાળ બનાવતા શીખવાડીશ. એની પહેલાં મેં તમને લીંબુવાળી પણ ગુજરાતી દાળ બનાવતા શીખવાડી હતી. જો તમને રેસીપી ના મળે તો ઉપર આઈ બટન પર તમે જોઈ શકશો, અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકશો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, તો તમે જરૂરથી ચેક કરો. તો ચાલો એવી સરસ ગોળ આંબલીવાળી ગુજરાતી દાળ બનાવવાનું શરૂ કરીએ. તુવેરની દાળ બનાવવા માટે મેં લીધી છે 1/2 કપ તુવેરની દાળ. એને મેં બાફી લીધી છે. એની અંદર હળદર, મીઠું અને સિંગદાણા નાખી એની અંદર 2 કપ જેટલું પાણી એડ કરી એને 3-4 વિસલ લગાવીને બાફીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આંબલીને પલાળવાની છે. તો મેં 10-15 મિનિટ પહેલાં 1 મોટી ચમચી આંબલી લઈને એની અંદર થોડું પાણી એડ કરી અને આંબલીને પલાળીને તૈયાર કરી લીધી છે. હવે આપણે દાળને વલોવી લેવાની છે. જો તમે હેન્ડ બ્લેન્ડરથી દાળ વલોવતા હોય તો સિંગદાણાને પલાળીને યુઝ કરવાના. હેન્ડ બ્લેન્ડરથી આપણા સિંગદાણા તૂટી જશે. એને 1/2 કપ પહેલાં સિંગદાણાને પલાળી દેવાના છે. તો હું આ દાળને વલોવીને તૈયાર કરી લઉં છું. તમે જોઈ શકશો કે દાળ વલોવીને તૈયાર છે. હવે આપણે કઢાઈને ગરમ કરવા મૂકીએ. કઢાઈ ગરમ થાય એટલે આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરીએ. હિંગ એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલી. હવે 1 લાલ સૂકું મરચું એડ કરીશું. હવે લીમડાના પાન નાખીશું, લીમડી 4-5 જેટલી. હવે મેં લીધું છે આદુની પેસ્ટ અને લીલા મરચાં. આદુની પેસ્ટ મેં 1 ટેબલસ્પૂન જેટલી અને 2 લીલા મરચાં કાપીને રાખ્યા હતા, તો એડ કરી દઈએ. અને ગેસની ફ્લેમ સ્લો કરીને એકવાર મિક્સ કરીને સાંતળી લઈએ. હવે મેં 1 નાનું ટામેટુંને આ રીતે સમારી લીધું છે, તે એડ કરી દઈએ. અને એને ટામેટાને ચડવા દઈશું આપણે. તો એકવાર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર ચડાવી લો. 1-2 મિનિટમાં ટામેટું ચડી જશે. તો ટામેટું આપણું સરસ ચડી ગયું છે, તમે જોઈ શકશો. તો હવે આપણે 2-3 ટેબલસ્પૂન જેટલો ગોળ નાખીશું, ઝીણો સમારેલો. તમે ગોળ પણ તમારા ટેસ્ટના અનુસાર વધારે ઓછું કરી શકો છો. અને ગોળ આ રીતે આની અંદર જ એડ કરી દેવાનો છે. અને હું એને સરસ મિક્સ કરી લઉં છું. 1-2 સેકન્ડ પછી આપણે 1 ટેબલસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીએ. અને એને પણ સરસ મિક્સ કરી અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું, નહીં તો મસાલા વળી જશે. તો હવે તરત જ 1/4 કપ જેટલું પાણી એડ કરી અને એને આપણે 1 મિનિટ સુધીને આ રીતે થવા દઈશું. 1 મિનિટ થયા પછી આપણે આંબલીનો રસ એડ કરી દેવાનો છે. તો મેં પાણીને ગાળી લીધું હતું અને એડ કરી દીધો છે. ખટાશ પણ તમારા ટેસ્ટના અનુસાર વધારે ઓછું કરી શકો છો. હવે મીઠું એડ કરીએ. પહેલાં બાફતી વખતે નાખ્યું હતું એટલે થોડુંક એડ કરીશું, નહીં તો તમે ટેસ્ટ કરીને એડ કરી શકો છો. હવે બાફેલી દાળ એડ કરી દઈશું આપણે અંદર. હવે એની અંદર ફરીથી કુકરમાં 1 કપ જેટલું પાણી એડ કરી હતું અને એડ કરી દીધું છે મેં ફરીથી કુકરને હલાવીને. હવે સરસ મિક્સ કરી લઈએ. દાળને હવે આપણે ધીમા તાપે ઉકળવા દેવાની છે. કમસે કમ 15-20 મિનિટ સુધી આપણે દાળને ઉકળવા દઈશું. દાળ જેટલી ઉકળશે એટલી સારી બનશે. તો 15-20 મિનિટ સુધી દાળને એકદમ ધીમા તાપે આ રીતે એને ઉકળવા દો. દાળ થોડી ગરમ થઈ જાય પછી આપણે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને મિક્સ કરી અને એને ઉકળવા દઈશું. 15-20 મિનિટ થઈ ગઈ છે. તમે જોશો કે આપણી દાળ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. ઠંડી થશે એટલે વધારે જાડી થશે, એટલે તમારા ઘરમાં જેવી જાડી કે પાતળી ગમતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. હવે ફ્રેશ કાપેલા ધાણા એડ કરી અને દાળને સર્વ કરીએ. તો આપણી ગોળ આંબળીવાળી દાળ બનીને તૈયાર છે. હવે જ્યારે ઘરે દાળ ભાત બનાવો ત્યારે આ ટાઈપની દાળ જરૂરથી બનાવજો. અને જોડે રીંગણ બટાકાનું શાક જરૂરથી બનાવજો, કારણ કે આ 3નું કોમ્બિનેશન ખાવામાં ખૂબ જ મજા આવશે. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.